હાય ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. આ વૃક્ષની શીતળ છાયા નીચે ઊભા રહેવાની અને રમવાની મને તો ખૂબ મજા પડે છે. તમને બધાને મજા પડે છે ને? આ વૃક્ષો આપણને ફળ અને ફૂલ આપે છે. વૃક્ષના લાકડા બટર તરીકે ઉપયોગી છે. આડામાંથી અનેક જાતના ફર્નિચરો બને છે. આ વૃક્ષ આપણને અનેક રીતે ઉપયોગી છે, તેથી તે આપણા વહાલા મિત્ર છે. તો બાળકો, આપણે પણ આ વૃક્ષને ઉછેરવા જોઈએ અને તેનું જતન કરવું જોઈએ. તો આજે હું તમને એવા જ એક વૃક્ષ પ્રેમી રાજાની વાર્તા કહેવાની છું. એક રાજા હતો. આ રાજાને વૃક્ષો પ્રત્યે ખૂબ જ લગાવ હતો. તે વૃક્ષોને રોપતો અને તેનો ઉછેર કરતો. આ રીતે આ રાજાને તો વૃક્ષ પ્રત્યે ખૂબ જ પ્રેમ થઈ ગયો. આ રાજા પોતાના રાજ્યમાં પડતર જમીનમાં અનેક જગ્યાએ વૃક્ષારોપણ કરાવતો અને તેની પ્રજાને હંમેશા કહેતો કે વૃક્ષોથી પ્રાણીઓનું રક્ષણ થાય છે અને પ્રાણીઓથી વૃક્ષોનું રક્ષણ થાય છે. વૃક્ષો અને પ્રાણીઓ મનુષ્ય જીવન માટે ઘણા ઉપયોગી છે. આ વાત સમજાવવા રાજા તેની પ્રજાને સુંદર વાર્તા કહેતો. ચાલો તો આપણે વાર્તા સાંભળીએ. એક વખત જંગલમાં બધા વૃક્ષો ભેગા થયા અને તેમણે ભગવાનને યાદ કર્યા. ભગવાન તેમના પર પસન્ન થયા. બધા વૃક્ષોએ ભગવાનને કહ્યું કે આ જંગલમાં ઘણા બધા જંગલી પ્રાણીઓ રહે છે, તેથી કોઈ મનુષ્ય આ જંગલમાં આવતા નથી. તેમને જંગલી પ્રાણીઓનો ડર લાગે છે, માટે તમે આ જંગલમાંથી જંગલી પ્રાણીઓને દૂર કરો. ભગવાને તેમની ઈચ્છા પૂરી કરી અને તથાસ્તુ કહ્યું, એટલે બધા જંગલી પ્રાણીઓ જંગલમાંથી દૂર થઈ ગયા. હવે જંગલમાં જંગલી પ્રાણીઓનો ભય ન રહેતા મનુષ્ય તો જંગલમાં આવવા લાગ્યા. આ મનુષ્ય તો વૃક્ષોને કાપવા લાગ્યા, વૃક્ષો પર કુહાડીના ઘા કરવા લાગ્યા. આથી વૃક્ષોને તો ખૂબ જ પીડા થવા લાગી. તેથી બધા વૃક્ષોએ ફરીથી ભગવાનને યાદ કર્યા. ભગવાન તેમના પર પસંદ થયા અને ભગવાને કહ્યું, હવે તમને શું જોઈએ છે? ત્યારે બધા વૃક્ષોએ કહ્યું, ભગવાન, તમે મને આ બધા જંગલી પ્રાણીઓ પાછા આપી દો. આ બધા જંગલી પ્રાણીઓના ભયથી મનુષ્ય જંગલમાં ન આવશે, તેઓ અમારી પણ ઘા પણ ન કરશે, તેથી અમારા બધાનું રક્ષણ થશે. ભગવાને તેમને તથાસ્તુ કહ્યું, એટલે જંગલમાં બધા જંગલી પ્રાણીઓ આવી ગયા અને ફરવા લાગ્યા. આ જંગલમાં ગાઢ વૃક્ષો હોવાથી આ પ્રાણીઓ સહેલાઈથી દોડી શકતા ન હતા, તેથી શિકારીઓ તેમને સહેલાઈથી પકડી લેતા હતા અને પ્રાણી સંગ્રહાલયમાં પૂરી દેતા હતા. બધા પ્રાણીઓ તો ચિંતામાં પડ્યા અને તેઓ બધા ભેગા થયા. ભેગા થઈને તેમણે ભગવાનને યાદ કર્યા. ભગવાન તેમના પર પસંદ થયા અને કહેવા લાગ્યા, બોલો, તમને શું જોઈએ છે? ત્યારે બધા પ્રાણીઓએ કહ્યું, ભગવાન, તમે આ જંગલમાંથી ગાઢ વૃક્ષોને દૂર કરી દો. ભગવાને કહ્યું, તથાસ્તુ, એટલે બધા વૃક્ષો જંગલમાંથી દૂર થઈ ગયા. હવે વૃક્ષો ન હોવાથી આ શિકારીઓ તો સરળતાથી પ્રાણીઓને પકડી લેતા હતા અને પ્રાણી સંગ્રહાલયમાં પૂરી દેતા હતા. પરિણામે પ્રાણીઓની સંખ્યા ઘટવા લાગી. બધા પ્રાણીઓ ચિંતામાં પડ્યા. બધા પ્રાણીઓ ભેગા થયા અને ફરીથી ભગવાનને યાદ કર્યા, એટલે ભગવાન ફરીથી પસંદ થયા અને કહેવા લાગ્યા, હવે તમને શું જોઈએ છે? ત્યારે બધા પ્રાણીઓ ભગવાનને કહેવા લાગ્યા કે આ જંગલને ફરી પાછું વૃક્ષોથી હરિયાળું બનાવી દો. ભગવાને તથાસ્તુ કહ્યું, એટલે
આખું જંગલ વૃક્ષોથી હરિયાળું બની ગયું. હવે ભગવાન વૃક્ષો અને પ્રાણીઓને કહેવા લાગ્યા કે તમે બંને એકબીજાનું રક્ષણ કરો છો. વૃક્ષોથી પ્રાણીઓ અને પ્રાણીઓથી વૃક્ષો શોભે છે, અને આમ પણ વૃક્ષો અને પ્રાણીઓ વડે જ જગતની શોભામાં પણ વધારો થાય છે. તેમની પ્રજાને વૃક્ષો અને પ્રાણીઓનું રક્ષણ કરી તેમનું જતન કરવાની પેન આપતો હતો. રાજા આટલા બધા પ્રયત્નો કરતો હોવા છતાં એક વખત એક ખેડૂતે તેના ખેતરમાંથી મહુડાનું એક વૃક્ષ કાપી નાખ્યું. રાજાને આ વાતની ખબર પડી, એટલે તરત જ રાજાએ એ ખેડૂતને દરબારમાં હાજર કરવા સિપાહીઓને હુકમ કર્યો. રાજાના સિપાહીઓ તો ખેડૂતને પકડી લાવ્યા અને રાજાના દરબારમાં હાજર કર્યો. આ ખેડૂતો ખૂબ જ ગભરાઈ ગયો અને રાજાને કહેવા લાગ્યો, રાજાજી રાજાજી, હવે હું કોઈ દિવસ કોઈ વૃક્ષને ન કાપીશ, મને માફ કરી દો. આ રીતે ખેડૂતે રાજા પાસે માફી માંગી, પરંતુ રાજાએ તેને માફ ન કર્યો અને તેને સજા કરી. રાજાએ આ ખેડૂતને વૃક્ષો કાપવાની સજા સંભળાવતા કહ્યું કે તારે આપણા રાજ્યની સીમા પર એક મોટું તળાવ છે, ત્યાં તારે 10-10 વૃક્ષો રોપવાના છે 10 વર્ષ સુધી. એટલે આ ખેડૂત તો દર એક વર્ષે 10-10 વૃક્ષો રોપવા લાગ્યો અને તેને ઉછેરવા લાગ્યો. રાજાના આદેશ પ્રમાણે ખેડૂતે 10 વર્ષમાં 100 વૃક્ષો રોપ્યા અને તેને ઉછેર્યા. આ રીતે આ ખેડૂતે આ 100 વૃક્ષોની માવજત ખૂબ જ સારી રીતે કરી. આ જોઈ લોકોએ વૃક્ષ પ્રેમી રાજાના ન્યાયની ખૂબ જ પ્રશંસા કરી. આ વાર્તામાં ખેડૂતે એક મહુડાનો વૃક્ષને કાપી નાખ્યો તો રાજાએ તેને મોટી સજા ન કરતા તેને 10 વર્ષમાં 100 વૃક્ષો રોપવાની અને તેને ઉછેરવાની સજા કરી. તો આપણે પણ આપણા ઘરની આજુબાજુ જે પડતર જમીન છે ત્યાં આપણે શું કરવું જોઈએ, વૃક્ષારોપણ કરવું જોઈએ. જો ઘરની આજુબાજુમાં જગ્યા ન હોય તો તમે એક નાનું કુંડું લાવી શકો છો અને આ કુંડામાં તુલસી જેવા નાના છોડને રોપી શકો છો અને તેનો ઉછેર કરી શકો છો. તો તમે કરશો ને? બાય.